નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો ZS ટીવી. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના વડાલીની. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર ખાતે એબીવીપી દ્વારા ધારણા કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લીની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાની કામગીરી માટે વર્ષોથી પાટણ જવું પડતું હતું, જેને લઈને થોડાક મહિનાઓ અગાઉ જિલ્લાના વડાલી શહેરમાં યુનિવર્સિટીનું સબ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીની પડતી મુશ્કેલીઓમાં લઈ આજરોજ સાબરકાંઠા જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વડાલી સબ સેન્ટર ખાતે આજરોજ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આવનાર સમયમાં લેવામાં આવનારી હિંગુની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન રાખવામાં આવે, તેમજ પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હોય અથવા ક્વોરન્ટાઈન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લેવામાં આવે, તેમજ કોરોના કાળમાં આંતરિયાળ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકતા નથી એવા સંજોગોમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે, તેમજ આ સબ સેન્ટર જે શોભાના ગાંઠિયા સમાન છે તેને સક્રિય કરવામાં આવે અને સબ સેન્ટર ખાતે નિયમિત ધોરણે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની હાજરી રહે તેવી માગણી સાથે એબીવીપી દ્વારા કરી ધારણા કરવામાં આવ્યા હતા. ધ્રુવ મારી, ZS ટીવી, વડાલી. નમસ્કાર. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લામાંથી દરેક ગામડાઓમાંથી એબીવીપીના નેજા હેઠળ વિદ્યાર્થીઓ આવેલા છે. એમની સ્પષ્ટ માંગ છે કે આ કોરોનાની સિચ્યુએશનમાં HNGU યુનિવર્સિટી દ્વારા જે 28 તારીખથી એક્ઝામ ચાલુ થવાની છે, તેમાં ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન બી ઓપ્શન રાખવામાં આવે. કેમ કે જ્યારે આપણે ઓનલાઈનના ક્લાસ લીધેલા હોય તો ઓનલાઈન પરીક્ષાની વ્યવસ્થા રાખવી જોઈએ, કારણ કે કોરોનાની સિચ્યુએશનમાં અમુક વિદ્યાર્થીઓ પોતે બી કોરોના પોઝિટિવ હોય છે, અથવા તો એમના પરિવારમાં જ્યારે મમ્મી કે પપ્પા કે કોઈ સદસ્ય પોઝિટિવ હોય ત્યારે એમને ક્વોરન્ટાઈન થવું પડતું હોય છે. એવી સિચ્યુએશનમાં એમને જ્યારે કોઈ ઓપ્શન યુનિવર્સિટી દ્વારા આપવામાં નથી આવતો ત્યારે એ સિચ્યુએશનમાં એમને ઓનલાઈન ઓપ્શન બી એક્ઝામ માટે રાખવામાં આવે એવી એબીપીની સ્પષ્ટ માંગ છે. સાથે સાથે અમે HNGU સબ સેન્ટર વડાલી ખાતે આવેલા છીએ ત્યારે અમે કહીએ છીએ કે આ જે સબ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન બનાવેલું છે, જે પહેલા કહેવામાં તો આવતું હતું કે આ વિદ્યાર્થી હિતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ જેમને નાની નાની બાબતે પાટણ જવું પડે છે, જ્યારે પાટણ અહીંયાથી જવું પડે છે ત્યારે 4-5 બસો બદલીને ત્યાં આગળ પહોંચવું પડે છે અને વિદ્યાર્થીને 5-6 કલાક બગડે છે, એવી સિચ્યુએશનમાં આ સબ સેન્ટર વિદ્યાર્થી હિતમાં વિદ્યાર્થીને મદદ માટે જ્યારે ખોલવામાં આવ્યું હતું ત્યારે અત્યારે અહીંયાથી કોઈ કાર્ય થતું નથી જે વિદ્યાર્થી હિતમાં હોવું જોઈએ. અમારી એબીપીની સ્પષ્ટ માંગ છે કે આ જે સબ સેન્ટર છે એને સક્રિય રીતના ચાલુ કરવામાં આવે છે. વિદ્યાર્થીનું દરેક કામ, એક યુનિવર્સિટીની માર્કશીટથી લઈને માર્કશીટ સુધારાથી લઈને પરીક્ષા ફોર્મથી લઈને દરેક પ્રવૃત્તિ, અહીં દરેક એક્ટિવિટી યુનિવર્સિટીની જે આ HNGU પાટણ ખાતે થાય છે એ તમામ એક્ટિવિટી અહીંયા બી સ્ટાર્ટ કરવામાં આવે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે સાબરકાંઠા સબ સેન્ટર ખાતે તથા HNGU યુનિવર્સિટી ખાતે જ્યાં સુધી 28મી તારીખથી ચાલુ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્ટુડન્ટનો વિકલ્પ આપવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ભૂખ હડતાલ તથા ધરણા પ્રદર્શન કરશે. સાથે સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જે વિદ્યાર્થીઓને કોરોનાગ્રસ્ત થયા છે, જે ક્વોરન્ટાઈન છે, એ વિદ્યાર્થીઓ માટે એનું સત્ર ના બગડે, 6 મહિના ના બગડે, એના માટે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવે અને એની ચિંતા કરવામાં આવે. આજે આપણે અહીંયા સબ સેન્ટર ખાતે ઉપસ્થિત છે સાબરકાંઠા વડાલી ખાતે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ડૉક્ટર જગદીશ પ્રજાપતિ જે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર છે, જે અહીંયા મેળો સમજીને જે અહીંયા ગમે ત્યારે રવિવારે આવે, ગમે ત્યારે આવે, 10 દિવસમાં એકવાર આટો મારે, તેમનું એક નિયમિત શિડ્યુઅલ બને. સબ સેન્ટર ચાલુ થાય છે અત્યારે નિષ્ક્રિય છે, જે શોભાના ગાંઠિયા સમાન છે, જે અહીંયા ચાલુ થાય છે, અહીંયા બધા જે યુનિવર્સિટી ખાતે જે કાર્ય થઈ રહ્યા છે એ બધા અહીંયા સબ સેન્ટર ખાતે થાય તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે. આજે અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જ્યાં સુધી ડૉક્ટર જગદીશભાઈ પ્રજાપતિ અહીંયા આવી અમારું આવેદનપત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા બેસી ભૂખ હડતાલ અને રામ ધૂમ કરશે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે. આપનું શું નામ? મારું નામ જૈનિક શાહ, અખિલ ભારતીય વિદ્યાર્થી.